नमस्कार विद्यार्थी मित्रों, वर्ल्ड इन बॉक्स एकेडमी अमदावाद શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. જેવી રીતે આપ આપની સ્ક્રીન પર જોઈ શકો છો, આજનો વિષય ખૂબ નાનો પરંતુ ખૂબ જ રસપ્રદ છે. આજનો વિષય છે આપણો આમુખ એ બંધારણની આત્મા છે કે બંધારણનું હૃદય છે. અને આપ એક હેલો મેસેજ પણ જોઈ શકો છો કે જો બંધારણ સમજવું હોય તો આમુખને જાણવું જરૂરી છે. મિત્રો, આજે આ વિષય લેવા પાછળનું કારણ એવું છે કે પુસ્તકોમાં તમે ઘણીવાર એવું વાંચો છો કે આમુખ બંધારણની આત્મા છે, અને સાથે સાથે તમે એવું પણ સાંભળ્યું છે અને વાંચેલું છે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે એવું કહ્યું છે કે આર્ટિકલ નંબર 32 જે છે તે બંધારણની આત્મા અને હૃદય છે. તો પછી આ બંને વિદ્વાન વ્યક્તિઓએ બે અલગ અલગ બાબત માટે લગભગ સરખા શબ્દોનો ઉપયોગ શા માટે કરેલો છે તે આજે આપણે સમજવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આપણે હવે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. આમુખ, તો ભાઈ બંધારણની આત્મા આપણે આમુખ કેવી રીતે કહી શકીએ, અથવા તો બંધારણની આત્મા એટલે શું, આ એક પ્રશ્ન ઊભો થાય છે. વિદ્યાર્થીઓ ઘણીવાર આ બાબત પોતે સમજતા હોય છે, જાણતા પણ હોય છે, છતાં ઘણીવાર મને એવું લાગે કે તેઓ સંપૂર્ણ જવાબથી વાકેફ નથી. માટે ક્યાંક મને એવું લાગે કે વિદ્યાર્થીઓ આ જવાબથી અજાણ પણ છે. અને તમે તમારા મિત્રોમાં પણ જોજો, તમે એવો પ્રશ્ન પૂછજો કે ભાઈ બંધારણની આત્મા એટલે શું, મને આ પ્રશ્નનો જવાબ સમજાવો. તો વિદ્યાર્થીઓ દ્વિધા અનુભવતા હોય છે, સમજતા હોય છે પરંતુ સમજાવી શકતા નથી. હવે આમુખને આપણે કેટલાક પહેલા સામાનાર્થી શબ્દો જોઈ લઈએ, પછી આપણે વિષય ઉપર ઉતરીએ. તો આમુખને આપણે પ્રસ્તાવના પણ કહીએ છીએ, બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખ. બીજો એક સારો શબ્દ છે જે ઓછો પ્રચલિત છે, બંધારણની પ્રારંભિકા એટલે પણ આમુખ, અને ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ પ્રિએમ્બલ. હવે ઘણા બધા વિદ્વાનોએ આમુખ વિશે કેટલાક જાણીતા વિધાન પણ કહેલા છે જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. જેમ કે કોઈ એક વિદ્વાને કહેલું છે કે આમુખ એ બંધારણનું ઓળખપત્ર છે અથવા તો પરિચય પત્ર છે. તો આ વિધાન કહેનાર વ્યક્તિ છે નાની પાલખીવાલા, ખૂબ જ જાણીતા કાયદાવિદ છે અને બંધારણ શાસ્ત્રી છે. બીજું એક વિધાન છે કે આમુખ એ આપણા બંધારણની રાજકીય કુંડળી સમાન છે. તો આ વિધાન આપણા ગુજરાતી મહાન વ્યક્તિ ડૉક્ટર કનૈયાલાલ માણકલાલ મુનશી દ્વારા કહેવામાં આવેલું છે. ત્રીજું એક બહુ જાણીતું વિધાન છે કે આમુખ જે છે તે અમેરિકાની સ્વતંત્રતાની ઘોષણા સમાન છે, અને તે પણ એક બંધારણનો આત્મા છે. તો આ વિધાન કહેનાર વ્યક્તિ એટલે એમ હિદાયતુલ્લા. મિત્રો, એમ હિદાયતુલ્લા વિશેની ત્રણ બાબતો હું તમને અહીંયા એક સાથે કહી દઉં, કદાચ પરીક્ષામાં કામ પણ આવે અને તમારે જાણવી પણ જોઈએ. એમ હિદાયતુલ્લા એકમાત્ર એવા વ્યક્તિ છે જેમણે ત્રણ પદ એક સાથે ભોગવેલા છે. એક સાથે મતલબ વારાફરતી પણ ત્રણેય પદ ઉપર તેઓ વિરાજમાન રહી ચૂકેલા છે. એક, તેઓ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રહી ચૂકેલા છે. બીજું, તેઓ ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ રહી ચૂકેલા છે. અને ત્રીજું, તેઓ કાયદેસર ભારતના છઠ્ઠા ક્રમના ઉપરાષ્ટ્રપતિ પણ રહી ચૂકેલા છે. ત્યાર પછી એક બીજું જેવું જાણીતું વિધાન છે કે આમુખ એ બંધારણ સમજવાની ચાવી છે. આ વિધાન કહેલું છે ઠાકુરદાસ ભાર્ગવ. આપણા આજના લેક્ચરમાં આપણે ઠાકુરદાસ ભાર્ગવની ફિલોસોફી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરની ફિલોસોફીની એક સરખામણી કરવાનો પ્રયત્ન કરશું. એક બીજું વિધાન છે કે આમુખ એ બંધારણનો આત્મા પણ કહેવાય છે. આ વિધાન પણ આપણા ઠાકુરદાસ ભાર્ગવ દ્વારા જ કહેવામાં આવેલું છે. અહીંયા પણ તમને એક આડવાત કરી દઉં ઠાકુરદાસ ભાર્ગવ વિશે. તમે લોકો 19 નંબરના આર્ટિકલનો જ્યારે અભ્યાસ કરતા હશો ત્યારે એક વિધાન તમે એવું સાંભળેલું હશે કે વાંચેલું હશે કે 19 નંબરના આર્ટિકલમાં આપવામાં આવેલી જે સ્વતંત્રતાઓ છે તેના પર વ્યાજબી નિયંત્રણ મૂકી શકાય છે. આ વ્યાજબી નિયંત્રણવાળા વિધાનમાં વ્યાજબી શબ્દ ઉમેરવાનું સૂચન સૌ પ્રથમવાર કરનાર વ્યક્તિ એટલે ઠાકુરદાસ ભાર્ગવ. તો આ એક આડવાત થઈ. હવે મેં કહ્યું એ પ્રમાણે લેક્ચરની શરૂઆતમાં કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે પણ એક વિધાન કહેલું છે, અને એમણે એવું વિધાન કરેલું છે કે આર્ટિકલ નંબર 32 જે છે તે બંધારણનું હૃદય અને આત્મા છે. એટલે હવે આપણા મગજમાં એવા પ્રશ્નો ઊભા થાય કે આમુખને આત્મા કેવી, કે બંધારણનું હૃદય અને આત્મા આર્ટિકલ 32 છે, તો પછી આમુખ શું છે? તો આપણે આ બંને મહાન વિદ્વાનોની જે ફિલોસોફી છે તેને એક સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં આપણે ઠાકુરદાસ ભાર્ગવનો એક દ્રષ્ટિકોણ જોઈ લઈએ. ઠાકુરદાસ ભાર્ગવના કહેવા પ્રમાણે આમુખ જે છે તે બંધારણનું સૌથી અગત્યનું અંગ છે.
અને તેમણે એવું કહ્યું કે જો તમે આમુખ સમજો છો તો સમજી લો કે તમે બંધારણ સમજી શકશો. મતલબ કે સંપૂર્ણ બંધારણની દાર્શનિકતા, ફિલોસોફી એ આમુખમાં સમાવિષ્ટ છે. એટલે આપણું આમુખ જે છે તે બંધારણ સમજવાની ચાવી છે. એટલે હવે તમે એમનું અગાઉનું જે વિધાન છે કે બંધારણ સમજવાની ચાવી એટલે આમુખ, એ અહીંથી જન્મ લે છે. અને તેમણે એનાથી પણ આગળ વધીને એક સરસ વાક્ય કહેલું છે કે જેવી રીતે વ્યક્તિના શરીર ઉપર તમે રત્ન ધારણ કરો અને શરીરની શોભા વધી જાય, તેવી રીતે આપણા બંધારણરૂપી શરીર પર આપણું જે આમુખ છે એ એક રત્ન સમાન છે, અને આપણા આમુખથી જ આપણા બંધારણની જે શોભા છે તેમાં વધારો થાય છે. અને આખા બંધારણની ફિલોસોફી આમુખમાં કેન્દ્રિત થયેલી હોવાથી ઠાકોરદાસ ભાર્ગવના કહેવા પ્રમાણે આપણું આમુખ જે છે તે બંધારણની આત્મા છે. આ વિધાન તેમણે અહીંથી કહેલું છે. અને એમનાથી આગળ એ પોતાની સાબિતી આપે છે કે જો તમે શરીરમાંથી આત્મા હટાવી લેશો તો પછી શરીરનો કોઈ અર્થ રહેતો નથી. તેવી રીતે બંધારણમાંથી જો તમે આમુખ હટાવી લેશો તો પછી બંધારણ સમજવું મુશ્કેલ થઈ પડે છે અને પછી તેનો કોઈ અર્થ રહેતો નથી. તો તેમનો એ આ એક પોતાનો અંગત દ્રષ્ટિકોણ છે. હવે ડૉક્ટર આંબેડકરના દ્રષ્ટિકોણને જોઈએ, જે તેમણે આર્ટિકલ નંબર 32 માટે કહેલો છે. તમને ખ્યાલ છે કે ડૉક્ટર આંબેડકર પ્રારૂપ સમિતિના અધ્યક્ષ હતા, એટલે કે આપણે જેને ડ્રાફ્ટિંગ કમિટી કહીએ છીએ, તેમના તેઓ ચેરમેન હતા. અને સંપૂર્ણ બંધારણ જે છે આપણું 395 આર્ટિકલ એ વખતના અને 8 અનુસૂચિ અને આમુખ, આ બધાની જે લખવાની કાર્યવાહી છે એ સંપૂર્ણ તેમની દેખરેખમાં જ પૂર્ણ થયેલું હતું. તો તેમણે પણ એક વાક્ય કહેલું છે કે બંધારણનો જે આર્ટિકલ 32 છે તે બંધારણનું હૃદય અને આત્મા છે. હવે અહીંયા તમને થાય કે હવે આપણે કોના તરફ જવું? આપણે ઠાકોરદાસ ભાર્ગવને જો ધ્યાનમાં લઈએ તો આમુખ ને આત્મા કહેવામાં આવેલ છે, અને અહીંયા ભીમરાવ આંબેડકર સાહેબ એવું કહે છે કે આર્ટિકલ 32 એ બંધારણનું હૃદય અને આત્મા છે. તો હવે કરવાનું શું? તો પહેલાં આપણે ડૉક્ટર આંબેડકરની ફિલોસોફીને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તેમણે એવું કહ્યું કે આર્ટિકલ 32 જે છે એ મૂળભૂત અધિકારને લાગુ કરવાનો મૂળભૂત અધિકાર આપણને આપે છે. જો બહુ સરસ વાક્ય છે. દરેક વ્યક્તિ પાસે મૂળભૂત અધિકાર તો છે જ, પરંતુ એ મૂળભૂત અધિકારને લાગુ કરવાનો મૂળભૂત અધિકાર એટલે આપણો આર્ટિકલ નંબર 32. એનો મતલબ કે આર્ટિકલ 32 એ દરેક વ્યક્તિને એક વ્યવહારિક શક્તિ આપે છે. કોઈ પણ કારણોસર, તમને ખ્યાલ છે, કોઈ પણ સરકાર, કોઈ પણ સત્તા, કોઈ પણ અધિકારી જો કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ કરે છે તો આપણે આર્ટિકલ 32ની મદદથી આપણા મૂળભૂત અધિકારોનું જે છે તે રક્ષણ માગી શકીએ છીએ. અને એટલે જ તમે એવું કહી શકો છો કે ભારતનો નાગરિક પોતાના મૂળભૂત અધિકારનો ભંગ થાય તો વ્યક્તિ સીધો જ ન્યાયતંત્ર પાસે જઈ પોતાના અધિકારોનું રક્ષણ માગી શકે છે. અને આ જ સેન્સમાં ડૉક્ટર આંબેડકરે એમને એક વ્યવહારિક શક્તિનું બિરુદ પણ આપેલું છે. તો હવે આ બંને જે બાબતો છે એને આપણે સમજીએ. પહેલાં ઠાકોરદાસ ભાર્ગવ જે છે એમની ફિલોસોફીના મુખ્ય પાયાના જે કારણો છે આપણે સમજી લઈએ. તો એમણે એવું કહ્યું કે આમુખ જે છે તે પ્રસ્તાવના એ બંધારણનું પ્રવેશ દ્વાર છે. કોઈ પણ સારું ભવન હોય, કોઈ પણ સારું ઘર હોય તો તે ગમે તેટલું સારું હોય, પરંતુ તેમાં દાખલ થવા માટે એક ચોક્કસ પ્રવેશ દ્વાર તો હોવું જ જોઈએ. અને એવું જ કામ ભારતના બંધારણમાં આમુખ કરી રહ્યું છે. એટલે તમે જ્યારે આમુખ હાથમાં ઉઠાવો છો અને સૌથી પહેલાં જ્યારે તમે આમુખ વાંચો છો તો તેનો મતલબ કે તમે બંધારણ નામના એક સુંદર મજાના ભવનમાં પ્રવેશ કરી રહ્યા છો, અને આમુખ તમને તેનાથી પરિચિત કરાવડાવે છે. અને બંધારણની આપણી જે આધારશિલા છે એ જ આમુખ છે. કારણ કે જો આધારશિલા મજબૂત હોય તો જ તેના પર ટકેલી જે ઇમારત છે તેને મજબૂતી પ્રાપ્ત થાય. એટલે આમુખની અંદર તમે જ્યારે બધા શબ્દો વાંચો છો તો એ ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ બંધારણને આવરી લેતી બાબતો ત્યાં તમને જોવા મળે છે. એટલે આપણું આમુખ એ આપણા બંધારણની આધારશિલા છે. અને એટલે ઠાકોરદાસ ભાર્ગવ એવું સ્પષ્ટ કહેતા કે જો તમારો પાયો નબળો, જો તમારી આધારશિલા નબળી, જો તમારું આમુખ નબળું તો તમારી ઇમારત નબળી અને તમારું બંધારણ પણ નબળું. અને એનાથી આગળ વધીને તેઓ કહે છે કે જો બંધારણમાંથી તમે આમુખ હટાવી લો છો તો પછી બંધારણ સમજવાનો કોઈ અર્થ રહેતો નથી. અને આ એની મહત્તા છે. એટલે આમુખ તમને એક રીતે સંપૂર્ણ બંધારણ સાથે પરિચય કરાવનાર એક સરસ મજાનું પ્રવેશ દ્વાર છે તેવું તેમનું માનવું હતું. અને આ ઉપરથી આપણે એવું સમજી શકીએ કે ઠાકોરદાસ ભાર્ગવ એક પાનાના આમુખમાં જ સંપૂર્ણ બંધારણની ફિલોસોફીને જોઈ શકતા હતા, સમજી શકતા હતા. એટલે એમનો જે દ્રષ્ટિકોણ છે એ વ્યાપક દ્રષ્ટિકોણ છે, હોલિસ્ટિક એપ્રોચ આપણે જેને કહીએ છીએ એ મુજબનો છે. હવે
સામે છેડે ડૉક્ટર આંબેડકર હતા, એમની પાસે પણ પોતાની દલીલો અને કારણો હતા, જે પણ એટલા જ વ્યાજબી હતા અને જે આર્ટિકલ 32ને એક પ્રકારનું પ્રોત્સાહન આપતા હતા. તેમણે એવું કહ્યું કે કેમ કે ડૉક્ટર આંબેડકર એક જેને કહેવાય કે પીડિત વર્ગમાંથી આવેલા ઉભરી આવેલા એક મુખ્ય કલાકાર હતા ભારતીય રાજકારણમાં, એટલે એમને ખ્યાલ હતો કે માણસના જીવનમાં અધિકારનું મહત્વ શું છે. એટલે એમણે પોતાનું પહેલું જ વાક્ય એવું કહેલું છે કે કોઈ પણ માણસે જીવન જીવવા હોય તો તેમને અધિકાર મળવા જરૂરી છે, અને આપણું બંધારણ દરેક વ્યક્તિને ઘણા બધા પ્રકારના અધિકાર આપે છે. અને ડૉક્ટર આંબેડકર તો સંપૂર્ણ રીતે એવું માનતા કે શ્વાસ લેવું એ માત્ર જીવન નથી, ગૌરવપૂર્ણ જો વ્યક્તિ જીવન જીવતો હોય જે અધિકાર સાથેનું હોય તો જ એ જીવનનો ખરો અર્થ છે. એટલે અધિકાર વિહીન જીવનમાં ક્યારેય તમને ગૌરવ જોવા મળશે નહીં, અને એ અધિકારના રક્ષણનો અધિકાર એટલે આર્ટિકલ 32. એટલે ડૉક્ટર આંબેડકર જે છે તેઓ અધિકારની બાબતમાં બહુ સ્પષ્ટ હતા કે વ્યક્તિનું જીવન ગૌરવપૂર્ણ તો જ બને જો વ્યક્તિને અધિકાર મળે, અને જો તમે તમને મળતા અધિકારોનું રક્ષણ ન કરી શકો તો બાકીના કોઈ પણ અધિકાર તમને પ્રાપ્ત થાય એ બધા અધિકાર નકામા છે. અને આ બહુ સાચી વાત છે મિત્રો, કે આપણને મળતા અધિકારોનું રક્ષણ જ જો આપણે ન કરી શકીએ તો પછી આપણું ગૌરવપૂર્ણ જીવન ક્યારેય સાર્થક થઈ શકતું નથી. અને એટલા માટે ડૉક્ટર આંબેડકર સ્પષ્ટ એવું કહે છે કે આર્ટિકલ 32 એ બંધારણની અંદર લખવામાં આવેલો છે, જે તમે જોઈ શકો છો, તમે સ્પર્શી શકો છો અને ઉપયોગ કરી શકો છો. માટે ડૉક્ટર આંબેડકરે પહેલો શબ્દ વાપર્યો કે આર્ટિકલ 32 એ બંધારણનું હૃદય છે. જુઓ, હૃદય તમે જોઈ શકો છો, આત્મા નથી જોઈ શકતા. અને એની આગળ આત્મા શબ્દ માટે એમણે એવું કહ્યું કે 32 નંબરનો આર્ટિકલ તો તમારું હથિયાર છે જેનો તમે ઉપયોગ કરી શકો છો, પરંતુ આપણા બંધારણમાં એવા ઘણા બધા અધિકારો છે જે લખેલા નથી, તેમ છતાં પણ આપણે ભોગવીએ છીએ. તમને ખ્યાલ જ છે કે 1950માં બંધારણ લખાયું ત્યાર પછી સુપ્રીમ કોર્ટે ઘણા બધા અધિકારોનો ઉલ્લેખ, જે બંધારણમાં નથી છતાં પણ બંધારણમાં છે, તેવું જ સમજાવી અને લાગુ કરેલા છે. તમે 21 નંબરના જ આર્ટિકલની વાત કરો તો 21 નંબરના આર્ટિકલની અંદર તમને 35 પ્રકારના અધિકારોની પ્રાપ્તિ થયેલી છે, જેમાં સ્વચ્છ પાણી પીવાનો અધિકાર, આહારનો અધિકાર, પોષણ મેળવવાનો અધિકાર, ઝડપી ન્યાય મેળવવાનો અધિકાર, જાહેરમાં ફાંસી ન આપવાનો અધિકાર, આવા ઘણા બધા અધિકાર છે. હવે તમે જુઓ, આ અધિકાર બંધારણમાં ક્યાંય લખેલા નથી, પરંતુ વારંવાર સુપ્રીમ કોર્ટે આવા પ્રકારના અધિકારોનો ઉમેરો સતત કરતા રહ્યા છે. તો આ બધા અદૃશ્ય અધિકારો છે જે આપણે ભોગવી રહ્યા છે, અને માટે જ આ અદૃશ્ય અધિકારો એ આપણી આત્મા છે. એનો મતલબ એવો થાય કે ડૉક્ટર આંબેડકરે ખાસ કરીને વ્યક્તિ કેન્દ્રિત દ્રષ્ટિકોણને મહત્વ આપ્યું છે, જેથી દરેક વ્યક્તિ એક ગૌરવપૂર્ણ જીવન જીવી શકે. માટે આપણે એવું કહી શકીએ કે ડૉક્ટર આંબેડકરનો દૃષ્ટિકોણ ભલે વ્યક્તિ કેન્દ્રિત હોય, પણ વ્યક્તિ વ્યક્તિથી જ સમાજ બને અને સમાજથી જ દેશ અને દેશથી રાષ્ટ્ર બને છે. એટલે ક્યાંક ને ક્યાંક ડૉક્ટર આંબેડકર આપણી 120 કરોડની જે જનતા છે તે દરેકને ગૌરવપૂર્ણ જીવન પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરી રહ્યા હતા એવું આપણે કહી શકીએ. અને ઠાકુરદાસ ભાર્ગવે શું કર્યું તો 395 આર્ટિકલની ફિલોસોફી એક જ આમુખમાં તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો, માટે તેમણે એક હોલિસ્ટિક અપ્રોચ અપનાવ્યો તેવું આપણે કહી શકીએ છીએ. લેક્ચર પૂર્ણ કરું તે પહેલાં આપણા બંધારણનું આમુખ આપણે એકવાર વાંચી જઈએ. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, સમાજવાદી, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા પ્રાપ્ત કરીએ છીએ. પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દૃઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ. તો આપણા આ આમુખમાં પણ તમને વ્યક્તિગત અને એક ઓવરઓલ, જેને આપણે કહીએ છીએ, વ્યાપક દ્રષ્ટિકોણને દર્શન થશે. જેમ કે અમે ભારતના લોકો, તો એ શું થયું તો એ એક વ્યાપક દ્રષ્ટિકોણની વાત થઈ. બધા નાગરિકોને, એટલે તમે સામૂહિક રીતે જુઓ તો તે વ્યાપક દ્રષ્ટિકોણ છે, અને અંગત રીતે જુઓ તો વ્યક્તિગત દ્રષ્ટિકોણ છે કે દરેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળી રહે તેની વાત કરે છે. અને ફરી પાછો વ્યાપક દ્રષ્ટિકોણ તમને જોવા મળશે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા, જેમાં આપણા સૌનો સમાવેશ થાય છે. તો મિત્રો, બંધારણની આત્મા અને બંધારણનું હૃદય શું છે તેના વિશેની આ એક નાની એવી સમજણ આપવાનો પ્રયત્ન મેં
करेलो छे। आशा राखू छू आपने आ लेक्चर पसंद आव्यो हशे। जो आपने आ लेक्चर पसंद आव्यो होय तो चेनल पर आपनी कमेंट्स अने सूचन 100% लखजो, चेनल सब्सक्राइब करशो अने स्क्रीन पर देखाता नंबर 7575060101 पर आपना सूचनों मोकलशो तो गमशे। फरी मळशुं टूंक समयमां, त्यां सुधी आभार।